મિત્રો લાલભાઈ ના બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. દસમાવાળા છોકરા મોજમાં છે, મારા ભાઈ બધાની એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે. તો અમને થેન્ક યુ, જેટલા પણ લોકો કહે છે થેન્ક યુ કહેવાની જરૂર નથી. અત્યારે અમારી પાસે સિલ્વર પ્લે બટન છે, તો જેટલા છોકરાઓ વિડીયો શેર કર્યો તો કાંઈ નથી કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. 14 લાખ સ્ટુડન્ટ છે અમારી ચેનલને, મિલિયન દાદા વાર રહી લાગે, બરોબર ને ભાઈ? સિલ્વર પીળું કરજો. જય માતાજી. એ બાબુ કાકા, માથું પકડી ન બેઠા, એવું તો વળી તમને શું દુઃખ પડ્યું? આ લોકડાઉન, તે લોકડાઉન તો આવ્યા રાખે, એમાં શું થઈ ગયું? દુકાન બંધ, તારી માસી ઘીરેસી રાડો રાડ કરે, દુકાને જાવ, દુકાને જાવ, દુકાને જો, કાલ 36,000 રૂપિયા દંડ ભર્યો. 36,000 રૂપિયાનો દંડ? 36,000 નો દંડ ભર્યો. કાકા તમે ભૂલ કરી ગયા, કાલ પોલીસ વાળા આવ્યા ને ત્યારે તમારે મને એક ફોન કરવો હતો, એક ફોન. 36,000 દંડ નો ભરવો પડે, ઉલટા ના પોલીસ વાળા 5,000 તમને ખિસ્સામાં દેતા જાય. બાબુ કાકા હાસુ કહું ને, તો મેં મારા પન્ના ખોલ્યા જ નથી, હું બંધ કિતાબે હાલું છું. બાકી મારો આ ફોન જોવો ને તો આમાં 500 આઈપીએસ ઓફિસર ના નંબર હશે. કર્ણાટક ના કમિશનર તો મારા ઘરે દરરોજ ચા પીવા આવે ને પછી કર્ણાટક ડ્યુટી પર જાય. તો મને ફોન ના નંબર આપને લાલભાઈ, લખો. ટીજી જાઓ, બેઠા બેઠા હાડકા આરામ ના કરો, દુકાન ખોલો, પોલીસ વાળા તો મને ફોન કરજો. જાવ તું આવે ને. અરે કાકા મારે આવું ન પડે, મારા ફોને પતી જાય તો ધંધો કરો. જાવ. અરે કાકા લાવો, તમે ધંધો કરો, બેઠા બેઠા હાડકા આરામ ના કરો, પોલીસ વાળા થી ઉભી. હલો કિરણ બેદી, આવો ઘરે સા પીવા. હા એ ધમા બોલો, આ છોકરા ને સુમોલ ડેરી ઉતારી આવી તો જાતો ના, ઓ કન્ફ્યુઝન છે, પોલીસ વાળા નડે છે. એલા તું પોલીસ વાળા થી બી છો, તું મને હજી હરકો નથી ઓળખતો? એલા હજી મેં મારા પાના બધા સોસાયટીમાં બંધ રાખ્યા છે. હાચું કહું ને તો અમરેલીના એસપી નીલપતરાય સાહેબ છે ને, એ દરરોજ સાંજે મને 10 વિડીયો કોલ કરે, હું ઉપાડતો નથી. એલા ભાઈ બીમા જા ઉતારતો હોય ફોટો બતાવાય ને તો તને ગુજરાત આખા ભારત ના એક પોલીસ વાળા નહીં રોકે. જા ઉતાર ભાઈ, જા. આપણો ફોટો જ કાપી છે. રાખો છો? આજ હું મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરવા માંગુ છું, કારણ કે હું અત્યારે જોઉં છું કે બહુ બધા યુવાનો નાની ઉંમરમાં એના હેરફોલ થવા લાગે છે, ડેન્ડ્રફ થવા લાગે છે, તાલ પડવા માંડે છે. એનું એકમાત્ર કારણ છે સાહેબ, ખબર? એક તો આપણા વાતાવરણનું પોલ્યુશન, અને બીજું તમે તમારા વાળની કાળજી નહીં રાખતા હોય. તો હાલ તમારે વાળની કાળજી રાખવી બહુ જ મહત્ત્વની છે. તમે તમારા વાળને ન્યુટ્રન્સ તો આપો છો, પણ કઈ રીતે આપો છો એ મહત્ત્વનું છે. હાલ તમને જરૂર છે સુપર પાવર એન્ડ અલ્ટ્રા ક્વિક મુસ્ટકનું હેર ગ્રોથ કોમ્બો. મિત્રો આ કોમ્બો તમારા હેરફોલ અને તમારા જે વાળ તૂટવાનો પ્રોબ્લેમ છે એને મૂળમાંથી ટૂંક જ સમયમાં કાઢી નાખશે. તો આ કોમ્બોની અંદર આવે છે મુસ્ટકનું આયુર્વેદિક હેર ગ્રોથ ઓઇલ અને મુસ્ટકનું હર્બલ શેમ્પૂ. મિત્રો તમને બધાને ખબર છે વાળની કાળજી રાખવા માટે આપણી પાસે એક જ ઓપ્શન છે, હેર ઓઇલ. તો વાળ માટે આપણી માટે સારામાં સારી કોઈ પ્રોડક્ટ હોય તો એ ઓઇલ છે, એની સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી હોતો. તો હું વાત કરવાનો છું મુસ્ટક આયુર્વેદિક હેર ગ્રોથ ઓઇલ. મિત્રો આની અંદર 14 જાતના ન્યુટ્રન્સ હોય છે, જે બેઝિકલી તમે માર્કેટમાંથી જે કોકોનટ ઓઇલ, લોકલ રેગ્યુલર ઓઇલ યુઝ કરો છો તેમાં નથી હોતા. હું તમને બતાવવાનું યુઝ કઈ રીતે કરવાનું. તો નાવા જવાની 30 મિનિટ પહેલાં ઓઇલ લગાવવાનું હોય છે. આ ઓઇલ ખાસ કરીને એવી જગ્યાએ વધારે લગાવવાનું જ્યાં તમારા ડેન્ડ્રફ હેરફોલ થતા હોય છે. અને હા, આ ઓઇલ ખૂબ જ ઇફેક્ટિવ અને પાવરફુલ હોય છે, જે તમારા વાળને સુપર હેલ્ધી બનાવે છે, ડેન્ડ્રફ હેરફોલ અને વાળ પતલા થવાના પ્રોબ્લેમને મૂળમાંથી કાઢી નાખે છે. તો મિત્રો 30 મિનિટ પછી તમારે તમારા હેર વોશ કરવાના છે, અને હેર વોશ કરવાના છે મુસ્ટકના એન્ટી હેરફોલ હર્બલ શેમ્પૂથી. આ કોઈ માર્કેટમાં મળતું લોકલ શેમ્પૂ નથી. આને યુઝ કરવાથી તમારા હેરનો ગ્રોથ ખૂબ જ સારો થશે અને તમારા હેરફોલની પ્રોબ્લેમ મૂળમાંથી કાઢી નાખશે. મિત્રો હાલ એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર આનું મુસ્ટકનું બેસ્ટ સેલિંગ ચાલી રહ્યું છે, બેસ્ટ ઓફર સાથે. તો રાસ એની જોવો છો, ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ આપેલી છે, લિંક બી આપેલી છે. તો આજે જ મંગાવો મુસ્ટકનું શેમ્પૂ અને ઓઇલ. તો હવે વિડીયો ઉપર જઈએ. એલા પણ બોલ, યોર્કટ નાખ ને, તને આવડતું નથી? એલા ભાઈ અવર ફેરવી નાખો તો આની અવર ડીક, એ ટેણી જાતો તું નાખવા જાતો. એલા પણ રમતા આવડતું નથી ને, આવી જાય રમવા વાળા. એ છોકરાઓ, હું સોસાયટીમાં ક્રિકેટ રમો છો, કાલ બાજુ સોસાયટીમાં પોલીસ વાળા આવ્યો તો બે એપીસીઆર લઈને બે બધાને ભરી ગયા પોલીસ સ્ટેશન, ભાગો ભાગો ઘરે. એલા પણ હું હાલી નીકળો છોકરાઓને બીવડાવવા. એ છોકરાઓ પાછા આવો, પાછા આવો. એલા પાછા આવો ને, પાછા આવો. તમે હજી મને નથી ઓળખતા?
એલા બધા હું કામ નતું લગતા, કારણ કે અત્યાર સુધી સોસાયટીમાં મેં મારા પાના બધા બંધ રાખ્યા હતા. એલા પોલીસ વાળાથી કોઈને આપણી સોસાયટીમાં બીવાની જરૂર નથી, કારણ હું પીએસઆઈ થી મોટા, પીઆઈ પીઆઈ થી મોટા, આઈજી આઈજી થી મોટા, કમિશનર કમિશનર થી મોટા, ગૃહમંત્રી અને ગૃહમંત્રી થી મોટો હું. કારણ આ ગૃહમંત્રી નું ખાતું મને મળતું હતું, પણ મારા બાપુજીએ કીધું રાજકારણ થી આગોરે, એટલે આજથી સોસાયટીમાં કોઈ છોકરાઓને પોલીસ વાળાથી બીવાની જરૂર નથી. એલા પોલીસ વાળાથી તમે જેમ બીવો ને એમ તમને બીવડાવે, આમ હામી સાથે ઉભું રહેવાનું અને મને ફોન કરજો કાંઈ પણ અટવાનું તો, એક જ રીંગે એને સસ્પેન્ડ કરાવી દે. જાઓ રમો બિંદાસ, હું પણ પોલીસ વાળાથી બીવું. એલા ભાઈ તું જાની હવે બાયલા બીકણો પોલીસ વાળાથી બીવે. ભૂલા વખતે ધ્યાન રાખજો ભેરુ, આ વખતે તો માયાભાઈ ને કોટિયો દેવાનું થાય છે. માયાભાઈ ને કોટિયો દેવો હોય ને લાલભાઈ તો તમારે હાથ જન્મ લેવા પડે, અને મને તમારું મોઢું જોતા એવું લાગે છે તમારો હાથમો જન્મ છે. એલા મજા લેમાં આ તો અત્યારે હું કા મારી છી, મારો ભેરુ આવો બટકેલ નો છે, હાલો ભૂલું જ કેર કેર કરે. એલા તારી લીધે સાંભળવું પડે, આ વખતે ધ્યાન રાખજો. એ તો ભૂલું સામે વાળા ની દેખાય ભાઈ. એલા પન્ના માં કઈ લેવાનું છે ને એમાં હું રેમી પોલીસ. માણ માણ હું ઘરે બેહીને ટીવી જોતો તો ત્યાં લાલભાઈ તમે મને મીંડી રમવા લઈ આવ્યા, આમાં પોલીસ મારે. હું મારે? કોને મારે? આપણને. એલા તમે બધા હજી મને હરકા ઓળખતા જ નથી. અત્યાર સુધી મેં સોસાયટીમાં મારા પાના છે ને મેં બંધ રાખ્યા હતા, આજે પાના હું ખોલું. તમને ખબર હું કોણ છું? ખબર હું કોણ છું? લાલભાઈ. એલા હું ખુફિયા આઈપીએસ ઓફિસર છું, બધાનો મેન. આખા ઇન્ડિયામાં બધા પોલીસ વાળાનો વડો હું છું. સુરત, અમદાવાદ, ગુજરાત, ભાવનગર, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આ બધાની પોલીસ મારી વગર કાંઈ ન કરી શકે. અલા આખા ઇન્ડિયાની પોલીસ 50,000 પોલીસ સામે ઉભી હોય ને મને મારવા આવે ને, ખાલી આમ ડોળા કાઢું ને એટલે બધા પાછા હોય જાય. કેમ ડોળા કાઢવાના ભાઈ? આમ. સાહેબ જાવાજીની મારી ઘરે મોઢું થાય સાહેબ. હું કેતો તો તું કર્ણાટક ગુજરાત બધે તારી ઓળખાણ છે, હાલ ફોન કર્યા સાહેબ. હું તો ખોટે ખોટો અમે બધા દૂધ પાવામાં રમતા હતા સાહેબ, હકીકતમાં મને કોઈ કોન્સ્ટેબલ સાહેબ નથી ઓળખતા. ચાલ ભાઈ દીકરા મોર બની જા. ચાલ સાહેબ સાચું કહું ને મને જવા દો, મોર ન બોલાવો સાહેબ. મારા મમ્મી ને 85% અને મારા બાપુજી ને 115% કોરોના છે સાહેબ, જવા દો ઘરે જવા દો સાહેબ. કોરોના હોય તો મીંડી રમતો તો હે સાહેબ, જવા દો ને સાહેબ પ્લીઝ પ્લીઝ. મોર બનવાનું કીધું ને મોર બન. મોર કેમ બોલે બેટા? કેમ બોલે? હરખું બોલાય? મોર બોલે એ પંખોડી ધારી રે હેરિયો મે મારા મોર બોલે. તો આવા ગ્રુપમાં ફેંકો દોસ્તારથી ધ્યાન રાખજો, ગમે એવી ઓળખાણ હોય સાહેબ, પણ પોલીસ ડિપાર્ટમેન્ટ અમે કોઈ દી હવા ન કરી. ખોટા ફાકા ન મરાય, મોર બોલી જાય. અને તમારા ગ્રુપમાં આવા કોઈ ફાકા મારતો હોય ને એને ફટાફટ આ વિડીયો મોકલજો અને કેજો સુધરી જાય છે ભાઈ, નગર હેરાન થઈ જાય. બરોબર ને માયા ભાઈ? બરાબર છે. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. એલા 10મા વાળા તમને એક્ઝામ કેન્સલ કરી દીધી, આવું 14 લાખ સ્ટુડન્ટ એક ચેનલને સબસ્ક્રાઇબ કરે તો મિલિયન થતા વાર શું લાગે? હા પીડું કરવાનું છે અને પીડું સબસ્ક્રાઇબ કરી દો. અને હા એલા મુસ્ટક ની પ્રોડક્ટ ભૂલી નથી ગયા ને, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે ઓજી, આપણે બધાને લેવાની છે. અને ફ્લિપકાર્ટ અને એમેઝોન માં જોરદાર સેલ આવે છે, તો જાઓ મુસ્ટક ની પ્રોડક્ટ લઈ લો અને મારી જેવા ચકાચક વાળ કરી નાખો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એલા વાહ ટકા વાહ, કેમ પડવો બોલ. બસ બસ આ માર મહા જોઈ જાય ને તો મને જીવતો નહીં રહેવા દે. આઈ નહીં પડતો. લાલભાઈ
શું કરવું તું કરો ચાંબા પાડી દે ચાંબા પાડવા છે તમારે તેડવા મુંદા ભરો તો